નમસ્કાર, આજે છે 9 સપ્ટેમ્બર, એટલે આપણે 9 સપ્ટેમ્બરના કરંટ અફેર્સના જે બધા જ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ અથવા ક્વેશ્ચન છે એ બધા જ આપણે જોઈશું અને એનું ડિસ્કશન કરીશું, બરાબર. અને એને રિલેટેડ જે પણ ફેક્ટ હશે એ પણ હું તમને અહીંયા જણાવીશ. તો પૂરેપૂરો વિડીયો ધ્યાનથી જોજો જેથી તમારું કરંટ અફેર્સ ક્લિયર થઈ જાય, બરાબર. અને તમને સાથે સાથે જીકેના ફેક્ટ પણ ખબર પડી જાય, બરાબર. તો જે લાસ્ટ વિડીયો હતો એમાં તમારો જે ક્વેશ્ચન ઓફ ધ ડે હતો એનો તમારે આન્સર મેં તમને કોમેન્ટમાં જણાવવાનું કીધું હતું. તો એ ક્વેશ્ચન શું હતો, તો સિલેનેક્સ, બરાબર. તો એ જે સિલેનેક્સ એક્સરસાઇઝ છે એ ભારત અને બીજા કયા દેશ સાથેની સંયુક્ત સૈન્ય અભ્યાસ છે, સિલેનેક્સ 2019. તો એ ભારત અને શ્રીલંકા, તમારો સાચો જવાબ શું હશે, શ્રીલંકા. તો એ ભારત અને શ્રીલંકાના જે નેવી છે એનો સંયુક્ત સૈન્ય અભ્યાસ છે, સિલેનેક્સ 2019, બરાબર. તો ચાલો અમે આપણે આજે 9 સપ્ટેમ્બરના કરંટ અફેર્સના પ્રશ્નો જોઈએ. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં કયા રાજ્યમાં એ રાજ્યના પહેલા મેગા ફૂડ પાર્કનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. તો રાજ્યના પહેલા મેગા ફૂડ પાર્કનું જે ક્યાં ઉદઘાટન કરવામાં આવ્યું છે, તો કે તેલંગાણામાં, એ તેલંગાણા રાજ્યના પહેલા મેગા ફૂડ પાર્કનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. ક્યાં કરવામાં આવ્યું છે, તો કે જે લક્કમપલ્લી, જે તેલંગાણામાં આવેલું છે લક્કમપલ્લી, ત્યાં એનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. ઉદઘાટન કોને કર્યું છે, તો હરસિમરત કૌર બાદલ, જે આપણા કેન્દ્રીય ઉદ્યોગ અને એના મંત્રી છે, બરાબર. તો એમણે એનું ઉદઘાટન કર્યું છે. આમાં તો હૈદરાબાદ, મતલબ શું કહેવાય કે તેલંગાણા વિશે ક્વેશ્ચન છે. તો આપણે તેલંગાણા વિશેના જેટલા ફેક્ટ છે જે જીકેના એ આપણે જોઈએ. તો તેલંગાણાનું કેપિટલ કયું છે, તો કે હૈદરાબાદ છે. એના સીએમ કોણ છે હાલના, તો ચંદ્રશેખર રાવ છે. એના હાલમાં જ નિયુક્ત થયેલા ગવર્નર કોણ છે, તો ડૉક્ટર તામિલિસાઈ સુંદરરાજન, એ એમના હાલના રાજ્યપાલ છે, બરાબર. અને જે તેલંગાણા છે એ 2 જૂન 2014માં આંધ્રપ્રદેશથી અલગ થઈ અને ભારતનું 29મું રાજ્ય બન્યું હતું, બરાબર. પરંતુ હાલમાં ભારતમાં 28 રાજ્યો છે, કારણ કે જે જમ્મુ અને કાશ્મીર છે એ હવે યુનિયન ટેરિટરી બની ગયું છે, બરાબર. તેથી હવે ભારતમાં 28 રાજ્યો જ રહ્યા છે. અને તેલંગાણા રાજ્ય ગઠન દિવસ ક્યારે મનાવવામાં આવે છે, તો કે 2 જૂનના રોજ, કારણ કે 2 જૂન 2014ના રોજ એનું નિર્માણ કરવામાં આવ્યું હતું, બરાબર. હવે આગળ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. હા, તમે જો તમે મારી ચેનલને હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં જે બેલનું આઇકન છે એ પણ દબી દેજો, જેથી હું જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરું તો તમને તેની નોટિફિકેશન મળી જાય, બરાબર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં કયા મંત્રાલયે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવ્યો છે, જે પ્લાસ્ટિકનો એક જ વાર યુઝ થઈ શકે છે એવા પ્લાસ્ટિક ઉપર કયા મંત્રાલયે પ્રતિબંધ લગાવ્યો છે. તો તમારો ઓપ્શન છે નાણાં મંત્રાલય, માનવ સંસાધન મંત્રાલય, ખાદ્ય અને ઉપભોક્તા મંત્રાલય, કે એક પણ નહીં, બરાબર. તો આમાં જે એક ખાદ્ય અને ઉપભોક્તા મંત્રાલય દ્વારા આ બેન લગાવવામાં આવ્યો છે, બરાબર. આ અગાઉ જે બિહાર રાજ્ય છે એણે પણ સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર બેન લગાવ્યો છે, બરાબર. અને આજે ખાદ્ય અને ઉપભોક્તા મંત્રાલય આવ્યું, બરાબર. આમાં તો એ ખાદ્ય અને ઉપભોક્તા મંત્રાલયના કેન્દ્રીય મંત્રી હાલમાં કોણ છે, તો એ છે રામવિલાસ પાસવાન, બરાબર. હવે વધીએ, નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં 28મો ઇન્ડો થાઈ કોર્પેટ ક્યાં આયોજિત થયો. તાજેતરમાં 28મો ઇન્ડો થાઈ કોર્પેટ ક્યાં આયોજિત કરવામાં આવ્યો છે. તો આ ઇન્ડો થાઈ કોર્પેટ પહેલાં તો છે શું એ આપણને ખબર હોવી જોઈએ. તો એ છે ઇન્ડિયા અને થાઈલેન્ડનો જે એરફોર્સ છે એનો સંયુક્ત સૈન્ય અભ્યાસ છે, બરાબર. અને તો એ ક્યાં આયોજન કરવામાં આવ્યું છે, તો એ બેંગકોક, એટલે કે બેંગકોક થાઈલેન્ડમાં એનું આયોજન કરવામાં આવ્યું છે, બરાબર. આ સંયુક્ત સૈન્ય અભ્યાસ છે ઇન્ડિયા અને થાઈલેન્ડ વચ્ચેનો, બરાબર. હવે જોઈએ ભારત અને થાઈલેન્ડની નેવીનો સંયુક્ત સૈન્ય અભ્યાસ છે. અને થાઈલેન્ડ વિશે જોઈએ, તો થાઈલેન્ડ કયા ખંડમાં આવેલું છે, તો કે એશિયામાં આવેલું છે, બરાબર. એનું કેપિટલ કયું છે, તો બેંગકોક એનું કેપિટલ છે. એની કરન્સી શું છે, તો થાઈ પહેચ છે એની કરન્સી છે. અને હાલના પીએમ કોણ છે, તો પ્રયુત ચાન ઉચા છે, એના હાલના પ્રાઇમ મિનિસ્ટર છે, બરાબર. આગળ વધીએ, તાજેતરમાં રામ જેઠલાનીનું નિધન થયું છે. રામ જેઠલાની છે એમનું નિધન થયું છે, એ કોણ હતા. તમારો ઓપ્શન છે પત્રકાર, લેખક, ગાયક કે વકીલ, તો એ છે એક વકીલ હતા, બરાબર. એ ક્રિમિનલ લોયર, એટલે ક્રિમિનલ વકીલ હતા, બરાબર, ક્રિમિનલ માટેના. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે,
તાજેતરમાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ સી ફૂડ શોની મેજબાની કોણ કરશે? તો ઇન્ડિયા ઇન્ટરનેશનલ સી ફૂડ શો એની મેજબાની કોણ કરશે? તો એની મેજબાની કરશે જે કોચી છે, કોચી એ એની મેજબાની કરશે. પણ એનું આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો કે સી ફૂડ એક્સપોર્ટર એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા એનું આયોજન કરવામાં આવ્યું છે. કોચી છે બરાબર, તો કોચી ક્યાં આવ્યું છે? કોચી આવ્યું છે કેરળમાં. તો કેરળનું કેપિટલ શું છે? તિરુચિરાપલ્લી. એના સીએમ કોણ છે? પિનરાઈ વિજયન. કોણ છે સીએમ? પિનરાઈ વિજયન બરાબર. એના હાલમાં જે નિયુક્ત થયેલા ગવર્નર કોણ છે? તો એ ગવર્નર છે આરિફ મોહમ્મદ ખાન. જે આરિફ મોહમ્મદ ખાન છે એ કેરળના હાલમાં જ નિયુક્ત થયેલા ગવર્નર છે બરાબર. આગળ જોઈએ, તાજેતરમાં કયા રાજ્ય સરકારે પર્યટન પરિયોજનાઓ, તો પર્યટન પરિયોજનાઓ છે એના માટે વર્લ્ડ બેંક સાથે MOU કર્યા છે. MOU એટલે શું થાય? તો કે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ બરાબર, તો એને કહેવાય MOU. તો કઈ રાજ્ય સરકારે પર્યટન પરિયોજનાઓ માટે વર્લ્ડ બેંક સાથે MOU કર્યા છે? તો એ છે UPA આ MOU સાઇન કર્યા છે, ઉત્તર પ્રદેશ સરકારે બરાબર. તો ઉત્તર પ્રદેશ સરકારે જે ઉત્તર પ્રદેશમાં આવેલા જે પર્યટન સ્થળો છે એને વિકસાવવા માટે વર્લ્ડ બેંક સાથે આ MOU સાઇન કર્યા છે. એમાંથી જે એના જે ટોટલ રકમ છે એના 70% રકમ વર્લ્ડ બેંક દ્વારા આપવામાં આવશે અને 30% રકમ યુપી સરકાર કાઢશે. અને જે પર્યટન સ્થળો છે એનો વિકાસ કરવામાં આવશે બરાબર. તો મેં આમાં વર્લ્ડ બેંક આવી એટલે આપણે વર્લ્ડ બેંક વિશે જોઈ લઈએ. તો વર્લ્ડ બેંકની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1945 બરાબર. વર્લ્ડ બેંક અને IMFને બ્રેટન વુડ ટ્વિન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. બંનેની સ્થાપના ત્યારે જ થઈ હતી બરાબર. બ્રેટન વુડ કોન્ફરન્સમાં બંને વર્લ્ડ બેંક અને IMF બંનેની સ્થાપના થઈ હતી એટલે એમને બ્રેટન વુડ ટ્વિન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. એ બ્રેટન વુડ નામની હોટેલ હતી બરાબર. એનું હેડક્વાર્ટર ક્યાં આવ્યું છે? તો વોશિંગ્ટન ડીસી ક્યાં આવેલું છે? US બરાબર. તો US કેપિટલ છે તો ત્યાં આવેલું છે વર્લ્ડ બેંકનું હેડક્વાર્ટર. વર્લ્ડ બેંકના હાલના પ્રેસિડેન્ટ કોણ છે? તો ડેવિડ માલ્ટ્સ એ વર્લ્ડ બેંકના હાલના પ્રેસિડેન્ટ છે. અને એના હાલના CEO કોણ છે? તો ક્રિસ્ટલિના જ્યોર્જ એવા એ એના હાલના CEO છે બરાબર. ક્રિસ્ટલિના જ્યોર્જ એવા. આગળ વધીએ, તાજેતરમાં આવેલા રિપોર્ટ અનુસાર નાણાકીય વર્ષ 2020 જે પહેલો ત્રિમાસિક ગાળો હોય એમાં FDI કેટલા ટકા વધ્યું છે બરાબર? તો તાજેતરમાં જે રિપોર્ટ આવ્યો છે એ અનુસાર 2020 પહેલા ત્રિમાસિક ગાળામાં FDI કેટલા ટકા વધ્યું છે? તો એ છે 28% વધ્યું છે. FDIનું ફૂલ ફોર્મ શું છે? તો ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, મતલબ જે બહારથી આપણા દેશમાં રોકાણ થાય. તો બહારથી આપણા દેશમાં રોકાણ બે ટાઈપે થાય. એક તો ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ થાય એટલે કે કોઈ કંપની અહીંયા આવીને એનું વસ્તુ બનાવે અને ભારતમાં વેચે બરાબર, તો એને કહેવાય FDI. અને બીજી રીતે થાય એને કહેવાય FPI. તો એમાં જે છે પોર્ટફોલિયો અને કહેવાય ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ બરાબર. તો એ પોર્ટફોલિયો દ્વારા આપણા જે એક્સચેન્જ શું કહેવાય બોમ્બે સ્ટોક એક્સચેન્જ છે, મતલબ સ્ટોક એક્સચેન્જમાં એ લોકો પૈસા લગાવે બરાબર. તો બે ટાઈપથી ભારતમાં આ રીતે ફોરેન મની આવી શકે છે. એક તો ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ તરીકે આવે ને એક પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ આવે. પછી પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટના પણ બે ભાગ આવે છે બરાબર. આગળ જોઈએ, તાજેતરમાં કયા રાજ્યની પોલીસે સી પ્લાન બરાબર સી પ્લાન નામનો એપ લોન્ચ કર્યો છે? તમારા ઓપ્શન છે દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને ગુજરાત. તો જે ઉત્તર પ્રદેશ રાજ્યની પોલીસ છે એણે આ સી પ્લાન નામનો જે એપ છે એ લોન્ચ કર્યો છે. શા માટે લોન્ચ કર્યો છે? તો એમાં જે ક્રિમિનલ હશે જે એક જ ટાઈપના ગુના કરતા રહેતા હશે એમનો રેકોર્ડ રાખવામાં આવશે ને એમને એમાં એ એપ દ્વારા ટ્રેસ કરવામાં આવશે. એટલે જ્યારે પણ એ ટાઈપનો કોઈ ગુનો થાય તો એમને ટ્રેસ કરી શકે બરાબર. ઉત્તર પ્રદેશનો ક્વેશ્ચન છે તો ઉત્તર પ્રદેશનું કેપિટલ શું છે? તો કે લખનૌ. કેપિટલ એટલે કે પાટનગર. હવે લખનૌ છે, લખનૌ કઈ નદીને કિનારે આવેલું છે? તો કે એ ગોમતી નદીને કિનારે આવેલું છે. હવે યુપીના હાલના CM કોણ છે? તો યોગી આદિત્યનાથ છે, એ યુપીના હાલના CM છે બરાબર. અને એના હાલના રાજ્યપાલ છે, હાલમાં નિયુક્ત થયા છે એવા આપણા ગુજરાતના એક્સ ચીફ મિનિસ્ટર જે આનંદીબેન પટેલ છે એમના હાલના રાજ્યપાલ છે બરાબર. આગળ જોઈએ, તાજેતરમાં
સુપર બગ્સ ધ એન્ડ ઓફ એન્ટીબાયોટિક્સ, બરાબર. તો આ નામનું જે પ્રદર્શનનું ઉદ્ઘાટન છે એ ક્યાં કરવામાં આવ્યું હતું? ચેન્નઈ, દિલ્હી, મુંબઈ કે કોલકાતા? તો એ આયોજન કરવામાં આવ્યું હતું નવી દિલ્હી, બરાબર, એટલે કે દિલ્હીમાં. તો રાષ્ટ્રીય વિજ્ઞાન કેન્દ્રમાં જે છે એનું આયોજન કરવામાં આવ્યું હતું, બરાબર. આગળ જોઈએ. તાજેતરમાં BS6 ઉત્સર્જન માપદંડોને પૂરા કરવા, BS6 ઉત્સર્જન માપદંડો, બરાબર. તો આ પર્યાવરણના માપદંડો છે. હવે 2020 છે ને, BS6 માપદંડો છે એ લાગુ થઈ જશે વાહનો માટેના છે, બરાબર. અત્યારે હાલમાં BS4 છે એ ચાલી રહ્યા છે, બરાબર. જો અહીંયા લખ્યું છે 2020 BS6 લાગુ થઈ જશે, હાલમાં BS4 છે. તો એવા ભારતના જે પહેલા ભારતીય મૂળના ઉપકરણ નિર્માતા છે એ કોણ બન્યું છે, જેમણે પોતાનો જે માપદંડો છે એ BS6 મુજબના ઉત્સર્જન પ્રમાણેના રાખેલા છે, બરાબર. તો એ છે અશોક લેલેન્ડ. તો અશોક લેલેન્ડના જે વાહનો છે એના જે એ હવે BS6ના નિયમો પ્રમાણે ઉત્સર્જન કરે છે, બરાબર. તો જે 2020 લાગુ થઈ જવાનું છે, એટલે ત્યારથી પછી BS6વાળા વાહનો જ ચાલશે, BH4વાળા ચાલશે નહીં, બરાબર. તો એ છે અશોક લેલેન્ડ. આગળ વધીએ. તો એની સ્થાપના ક્યારે થઈ હતી અશોક લેલેન્ડની? તો 1958માં. એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? ચેન્નઈમાં એનું હેડક્વાર્ટર આવેલું છે, બરાબર. આગળ વધીએ. તાજેતરમાં કયા દેશે સમુદ્રયાન પરિયોજના શરૂ કરવાની જાહેરાત કરી છે? તો સમુદ્રયાન પરિયોજના છે એ ભારતે ચાલુ કરવાની જાહેરાત કરી છે. તો સમુદ્રની અંદર રિસર્ચ માટેની આ યોજના છે, બરાબર. સમુદ્રમાં અંદર સુધી જઈ અને રિસર્ચ કરવા માટેની આ પરિયોજના છે. આગળ જોઈએ. આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તમારા ઓપ્શન છે 6 સપ્ટેમ્બર, 7 સપ્ટેમ્બર, 8 સપ્ટેમ્બર અને 9 સપ્ટેમ્બર. તો આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ છે એ 8 સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે. તો જે UN છે એનો લક્ષ્યાંક છે કે 2030 સુધીમાં બધા જ લોકોને સાક્ષર કરી દેવામાં આવશે, બરાબર. આગળ જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયા વ્યક્તિ અથવા ટીમે ફંડામેન્ટલ ફિઝિક્સમાં બ્રેક થ્રુ પ્રાઇઝ જીત્યો છે, બરાબર. તો ફંડામેન્ટલ ફિઝિક્સ એટલે મૂળભૂત ફિઝિક્સમાં, મૂળભૂત ભૌતિક વિજ્ઞાનમાં બ્રેક થ્રુ પ્રાઇઝ કોણે જીત્યો છે, અથવા કોઈ વ્યક્તિ અથવા કઈ ટીમે આ પ્રાઇઝ જીત્યો છે? તો તમારો ઓપ્શન છે ગાર્ડનર ફાઉન્ડેશન, મિતાક્સ, કેનેડિયન સ્પેસ એજન્સી, ઇવેન્ટ હોરિઝોન ટેલિસ્કોપ કોલેબોરેશન, બરાબર. તો તમારો સાચો જવાબ છે ઓપ્શન ડી, ઇવેન્ટ હોરિઝોન ટેલિસ્કોપ કોલેબોરેશન છે એમણે આ ફંડામેન્ટલ ફિઝિક્સમાં બ્રેક થ્રુ માટેનો પ્રાઇઝ જીત્યો છે, બરાબર. તો એમાં 347 વૈજ્ઞાનિકો હતા જેમણે બ્લેક હોલની ઇમેજ લેવા લીધી હતી, બરાબર. તો એમને આ જે છે એને સાયન્સનો ઓસ્કાર એવોર્ડ કહેવામાં આવે છે, બરાબર. આગળ વધીએ. નીચેનામાંથી કયો દેશ 14-12 સપ્ટેમ્બર 2019 દરમિયાન વિશ્વ કુસ્તી ચેમ્પિયનશીપની મેજબાની કરશે? કયા દેશમાં વિશ્વ કુસ્તી ચેમ્પિયનશીપ સપ્ટેમ્બર 2019 યોજાવાની છે, 14-22 સપ્ટેમ્બર દરમિયાન? તો તમારો ઓપ્શન છે ફ્રાન્સ, UAE, કઝાખસ્તાન અને ઇટલી. તો તમારો સાચો જવાબ છે કઝાખસ્તાન, બરાબર. તો આ કુસ્તીમાં આપણા જે બજરંગ પુનિયા છે એ પણ ભાગ લેશે. અને કઝાખસ્તાનમાં ક્યાં? તો કે એનું કેપિટલ જે નૂરસુલ્તાન છે ત્યાં વિશ્વ કુસ્તી ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું છે, બરાબર. આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં ખાલી જગ્યા અને રશિયાના વ્લાદિવોસ્તોક વચ્ચે મેરીટાઈમ કમ્યુનિકેશનના વિકાસ માટે એક સહમતિ પત્ર પર સાઇન કરવામાં આવ્યા છે. તાજેતરમાં રશિયાના વ્લાદિવોસ્તોક અને આપણા જે ચેન્નઈ છે એના વચ્ચે મેરીટાઈમ કમ્યુનિકેશન, બરાબર, તો સામુદ્રિક સંચાર માટે ના વિકાસ માટે એક સહમતિ પત્ર પર સાઇન કરવામાં આવ્યા છે, બરાબર. તો એ છે ચેન્નઈ અને રશિયાનું વ્લાદિવોસ્તોક વચ્ચે મેરીટાઈમ કમ્યુનિકેશન માટે. આગળ વધીએ. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ એટલે કે CBDT, બરાબર, એ નાણાકીય વર્ષના પહેલા 5 મહિનામાં 26 APAS માં પ્રવેશ કર્યો છે, બરાબર. તો આ APAS છે એનો મતલબ શું છે,
બરાબર. તો તમારા ઓપ્શન છે એકચ્યુઅલ પ્રોપર્ટી એગ્રીમેન્ટ, એડવાન્સ પ્રોપર્ટી અસાઇનમેન્ટ, એકચ્યુઅલ પ્રોડક્શન એગ્રીમેન્ટ અને એડવાન્સ પ્રાઇઝિંગ એગ્રીમેન્ટ. બરાબર, તો આ તમારો સાચો આન્સર થશે ઓપ્શન ડી. બરાબર, ઓપ્શન ડી છે એડવાન્સ પ્રાઇઝિંગ એગ્રીમેન્ટ્સ. તો એ છે એપીએસનું મતલબ. બરાબર, આગળ વધીએ. હવે આજનો ક્વેશ્ચન ઓફ ધ ડે છે, તો તમારે આ ક્વેશ્ચનનો આન્સર મને કોમેન્ટમાં જણાવવાનો છે. બરાબર, તો એ ક્વેશ્ચન છે આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં કોણ પ્રથમ ક્રમે છે? તો ઓપ્શન એ છે વિરાટ કોહલી, બી છે જોઈ રૂટ, વિરાટ કોહલી ઇન્ડિયાના છે, જોઈ રૂટ ઇંગ્લેન્ડના છે, કેન વિલિયમ્સન ન્યૂઝીલેન્ડના છે અને સ્ટીવ સ્મિથ છે એ ઓસ્ટ્રેલિયાના છે. તો આ ચાર પ્લેયરમાંથી કોણ ટેસ્ટ રેન્કિંગ આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ફર્સ્ટ નંબર પર છે? બરાબર, તો તમારે એ મને જણાવવાનું છે કોમેન્ટમાં. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, કંઈ ડાઉટ હોય તો કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બરાબર, બસ જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.